કચ્છમાં નર્મદાના અટકી ગયેલા કામોને લઈને ખેડૂતોનો વિરોધ. લાંબા સમયથી નર્મદા કેનાલના કામો માટે ફાળવેલા કરોડો રૂપિયાના વર્ક ઓર્ડર અપાતા નથી. અનેક રજૂઆતો અને આશ્વાસન વચ્ચે ખેડૂતોના ધરણા. નર્મદા લાવો કચ્છ બચાવનારા નારા સાથે વિરોધ. વડોદરાના વાઘોડિયામાં સિંચાઈ વિભાગની બેદરકારી સામે આવી. નર્મદા કેનાલમાં વધારે પાણી છોડાતા વ્યારા ગામના ખેતરોમાં પાણી ભરાયું. 50 થી 60 વીઘાના ખેતરમાં કેનાલનું પાણી ફરી વળતા ખેડૂતોને મોટું નુકસાન. સુરતના સરથાણા પોલીસ સ્ટેશન ખાતે ખટોદર વિસ્તારના વિદ્યાર્થી અને વાલીઓનો હોબાળો. એમએલએની ઓફિસે સરકારી શાળાના ઓરડા વધારવાની માંગ કરવા જતા ઝપાઝપી થયાનો આક્ષેપ. એમએલએ શાળાની બાબતે કોઈ પગલાં લેવા ન હોવાની રાવ સાથે વાલીઓનો પોલીસ સ્ટેશન ખાતે વિરોધ. પાદરામાં ડબકા ગામેથી પસાર થતી મહીસાગર નદી પ્રદૂષિત થઈ ઔદ્યોગિક એકમો કેમિકલ વેસ્ટ નદીમાં ઠાલવાતા હોવાનું અનુમાન. નદીમાં મોટા પ્રમાણમાં વેસ્ટ કેમિકલ દેખાતા સ્થાનિકોમાં ભારે રોષ. અમરેલીમાં વડિયાના બાટવા દેવળીથી દેડવા સુધીનો માર્ગ બિસ્માર થતા લોકોને ભારે હાલાકી. મુખ્ય રસ્તો ખરાબ થતા લોકો ફરીથી જવા મજબૂર બન્યા છે. રસ્તાનું નવીનીકરણ કરીને સમસ્યાનો નિકાલ લાવવા ગ્રામજનોની માંગ. વલસાડમાં બિલ્ડિંગના કોન્ટ્રાક્ટર અને કામદાર વચ્ચે મારામારી. કોન્ટ્રાક્ટ અને કામદારની મારામારીનો વીડિયો વાયરલ થયો છે. રૂપિયાની લેવડદેવડ મામલે બબાલતી હોવાની ચર્ચા. બલસિનોરમાં લાકડા ભરેલા ટ્રેક્ટરનો વીડિયો વાયરલ થવાનો કેસ. વન વિભાગે લાકડા ભરેલું ટ્રેક્ટર ઝડપવા મુદ્દે કરી સ્પષ્ટતા. કહ્યું કે 2015ના ઠરાવ મુજબ 86 વૃક્ષને કટિંગ કરવાથી મળી છે મુક્તિ, જેથી વન વિભાગે કોઈ કાર્યવાહી કરવાની રહેતી નથી. સુરતના પાંડેસરા વિસ્તારમાં એટીએમ મશીનમાંથી પૈસા નહીં નીકળતા ત્રણ ઇસમોએ એટીએમ મશીનમાં તોડફોડ કરી. પોલીસે ત્રણેય આરોપીને પકડી પાડ્યા. ઇસમોએ 2 એટીએમ મશીનમાં તોડફોડ કરી કેમેરા પણ તોડી નાખ્યા હતા. પકડાયેલા આરોપીની પાંડેસરા પોલીસે પૂછપરછ હાથ ધરી. સુરતમાં કલર ટેક્સ કંપનીમાં માલિકના પુત્ર કૃણાલ કબૂતરવાડાની ધરપકડ બાદ છુટકારો. ગઈકાલે ઉમરા પોલીસે ધરપકડ કરી હતી. મારામારી અને છેડતીના ગુનામાં ધરપકડ કરાઈ હતી. કોર્ટમાંથી આરોપીને જામીન મળ્યા. ડભોઈમાં પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાયો. 2 વર્ષથી નાસ્તો ફરતા આરોપીને પેરોલ ફ્લો સ્કવોડે ઝડપી પાડ્યો. પ્રોહિબિશનના ગુનામાં 3માંથી 1 આરોપીને પકડીને પોલીસને સોંપાયો છે. હજુ 2 આરોપી ફરાર. સુરતમાં ટીંડોલી વિસ્તારમાં ધોરણ 10ની વિદ્યાર્થિનીની સાથે દુષ્કર્મની ઘટના સામે આવી. 38 વર્ષના રાહુલ અંકલ નામના યુવકે દુષ્કર્મ આચર્યું. બિલ્ડિંગના ધાબા પર વિદ્યાર્થિનીના એકલતાનો લાભ લઈ આચર્યું દુષ્કર્મ. પોલીસે પોક્સો અને દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી. અમદાવાદના પોપ્યુલર બિલ્ડર રમણ પટેલના પુત્રની ધરપકડ. ન્યૂયરની પાર્ટી કરીને ઉદયપુરથી આવી રહ્યા હતા ત્યારે શામળાજી પોલીસે તપાસ કરતા પીધેલી હાલતમાં જણાતા ધરપકડ કરી. પોલીસે કાર અને ફોન પણ કર્યા કબજે. સુરેન્દ્રનગરમાં રાજકોટ અમદાવાદ હાઈવે પર જ્વલનશીલ પ્રવાહી ભરેલા ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત. અકસ્માતમાં 1 વ્યક્તિનું ઘટનાસ્થળે મોત. કુંભારા ગામ પાસે ટ્રક પાછળ ટેન્કર ઘૂસી જતા આગ લાગી હતી, જેમાં ટેન્કર ચાલકનું બળી જતા મોત થયું. દાહોદમાં લીલવા ઠાકુર ગામે 2 દિવસથી ગુમ 39 વર્ષીય યુવકની કુવામાંથી લાશ મળી. સુથારવાસા ગામે ગયા બાદ યુવકનો ફોન બંધ આવતા પરિવારે શોધખોળ કરી. લીંબડી પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડીને કાર્યવાહી હાથ ધરી. સાબરકાંઠામાં હિંમતનગરના મહાવીરનગર વિસ્તારમાં આવેલી જલારામ સોસાયટીમાં ચોરી. 11 નંબરના બંધ મકાનના દરવાજાનું તાળું તોડી તસ્કરો ઘરમાં ઘૂસ્યા. કબાટ તોડી 2 લાખથી વધુની રોકડ સહિત ઘરેણાની ચોરી કરી ફરાર.